અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જતા જનજીવન ત્રસ્ત બન્યું છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે. ગરમીનો પારો 42 ડિગ્રીની પાર જતા જનજીવન ત્રસ્ત બન્યું છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો છે. આજે મોડાસા શહેરમાં સવારથી જ ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો, જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના પગલે શહેરના રસ્તાઓ સુમસામ બન્યા હતા. લોકો ગરમીથી બચવા છાસ, લીંબુ શરબત તેમજ શેરડીના રસનો આશરો લઈ ગરમીથી બચવા માટે નુસખા અપનાવી રહ્યા છે. બજારમાં કામ હોવાના કારણે હું ગરમીમાં નીકળી છું, નથી નીકળું તેમ છતાં નીકળવું પડે એવું છે, તો ગરમીથી બચવા માટે મેં દુપટ્ટાનો સહારો લીધો છે. સ્કિન બહુ બળે છે, એના કારણે હું મોઢા ઉપર દુપટ્ટો બાંધ્યો છે, ગોગલ્સ પહેર્યા છે, હેન્ડ મોજા પણ પહેર્યા છે, અને હું આ બજારમાં કામ અધૂરું મૂકીને ઠંડુ પીણું પીવા માટે હું અહીંયા ઊભી છું. ગરમીનું તાપમાન 42 ડિગ્રીથી ઉપર વધી રહ્યું છે. કંઈ પણ બેંકનું કામ હોય, આ હોય તે હોય, તો નીકળવું હોય તો મુશ્કેલ પડી જાય છે. કારણ કે તડકો જેટલો ધગધગતો, સવારથી ધગધગતો હોય છે કે નીકળવું કઈ રીતે. ગરમીમાં નીકળવાનું ટાળતા હોઈએ છીએ, અને કદાચ નીકળવું પડે તો પણ આખે ચશ્મા, દુપટ્ટો અને ઠંડુ પીણું, યાની કે પાણીની જગ્યાએ લીંબુની બોટલ લઈ અને નીકળવું પડે છે. અત્યારે સવારે કામે નીકળવું પડે છે, પણ ગરમીને જોઈને બહાર નીકળવાનું જ મન નથી થતું. છતાં પણ કામથી નીકળીએ તો પણ સાથે ગ્લવ્સ ને દુપટ્ટો અને ચશ્માનો સહારો લઈએ છીએ. ક્યાંક ગળું શરીરમાં પાણીની અછત થાય તો ઠંડા પીણા, છાશ, લીંબુ શરબત, ગોટો ખાઈએ છીએ, એનો સહારો લઈએ છીએ. છતાં પણ બહુ જ ગરમીના કારણે બહાર નીકળવાનું પણ મન નથી થતું. સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અરવલ્લી.